आज कांकरेज तालुका में महाकाल सेना बनासकांठा जिला प्रमुख शैलेन्द्र सिंह वाघेला ने कार्यकरो मोटी संख्या में मामलतदार कचेरी खाते पहुंची युवराज सिंह जाडेजा ने मुक्त करने आवेदन पत्र आप उग्र रजूआत की। विद्यार्थियों माटे भीष्म पितामह तरीके की भूमिका अदा करना युवराज सिंह जाडेजा ने पुलिस द्वारा खोटी रीते गुनेगार ठेरवी जेल में धकेली देवामां आव्या छे। युवराज सिंह जाडेजाए लाखों युवानोना भविष्य की चिंता करता तेमने न्याय अपावा माटे लड़ता होवा छता खोटी रीते गुनेगार ठेरवी धरपकड़ करवामां आवी छे। सरकार द्वारा येनकेन प्रकारे युवराज सिंह जाडेजा ने कोईपण भोगे फसावा माटे पुलिस दमन करी 307 अने 332 जेवी कलमों हेठळ अटकायत कराई छे। त्यारे आ मामले समग्र गुजरात सहित बनासकांठा जिल्लामां विद्यार्थीओमां भारे रोष जोवा मळी रह्यो छे। આજે કાંકરેજ તાલુકામાં મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરવા માંગ કરી હતી અને જો તેમને મુક્ત કરવામાં નહીં આવે તો 2022માં તેનું પરિણામ ભોગવવા સરકારે તૈયારી રાખવી પડશે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી। કાંકરેજ તાલુકાના વિદ્યાર્થી ચેતન જોશીએ પણ સરકારને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે ગુજરાત રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષાઓમાં થયેલ ગેરરીતિઓ અટકાવવા અને યુવરાજ સિંહ જાડેજાને મુક્ત કરવા માટે એક અલગ સીટની રચના કરવામાં આવે અને યુવરાજ સિંહ ઉપર લાગેલ આરોપોની સાચી તપાસ કરી યોગ્ય રીતે ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી। જો તેમને મુક્ત કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર દેખાવો કરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। 7 અને કલમ 332 અંતર્ગત યુવરાજ સિંહની જે ધરપકડ કરવામાં આવી છે તે અમે સૌ વિદ્યાર્થીઓ વખોડી કાઢીએ છીએ। આગામી સમયમાં યુવરાજસિંહને જો યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો અમે આ લોકો આંદોલનની ચીમકી આપીએ છીએ। છેલ્લા ઘણા સમયથી આ રીતે જે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, ઘણા સમયથી તૈયારી પણ કરી રહ્યા છે, લોકોની મહેનત જે વ્યક્તિઓ લઈ જાય છે કહેવાય ને કે જે પૈસાવાળા બધા, તો એમની પાસેથી યોગ્ય ન્યાય અપાવો, સારી એવી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવો અને અમને લોકોને ન્યાય મળે એ રીતે અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ। અને યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ દ્વારા આજ રોજ જે આવેદનપત્ર આપવામાં આવેલ છે જે ઉપલી કક્ષાએ મોકલી આપવામાં આવશે।